नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सबनों हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज सेशन में आप लोग सीखवाना छे तमारा सेकंड ईयर ना एम्प्लॉयबिलिटी स्किल सब्जेक्ट में मॉड्यूल 3। मॉड्यूल टाइटल है आईटी लिटरसी, जेनी अंदर चैप्टर नंबर 5। चैप्टर टाइटल है डेटा और वेबकास्टिंग थ्रू मोबाइल। तो आ डेटा कास्टिंग अथवा वेबकास्टिंग शू है, मोबाइल द्वारा ये केवी रीते शकाय एना विषय की विगत आ चैप्टर में आप समझवाना छे। तो मित्रों शुरू करिए डेटा और वेबकास्टिंग थ्रू मोबाइल। वेबकास्ट ए इंटरनेट पर शेर करेली मीडिया प्रस्तुति है। लाइव स्ट्रीमिंग मीडिया टेक्नोलॉजी उपयोग करे, मतलब के घनी वक्त तमे जोयु हशे अथवा तो आवी वात सांभळी हशे के ते अत्यारे फेसबुक पर लाइव छे अथवा तो यूट्यूब पर लाइव छे अथवा तमे इंस्टाग्राम पर लाइव थई शको छो। तो मतलब के तमे अत्यारे कोई बाबत पर भाषण आपी रह्या छो अने भाषण घणा बधा लोको सुधी तमारे पहोंचाडवुं छे, આવા સંજોગોમાં તમે ફેસબુક લાઈવના માધ્યમથી ઘણા બધા લોકો સુધી એ ભાષણ પહોંચાડી શકો છો અથવા તમારો સંદેશ છે એ બધા લોકો સુધી પહોંચાડી શકો છો। તો આ રીતે તમારો જે વિડીયો ફાઇલ છે એ તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે રિયલ ટાઈમમાં જ ઘણા બધા લોકો પોતપોતાના સ્થળ ઉપર રહીને એ તમારી પ્રસ્તુતિને સાંભળી શકે અને જોઈ શકે, એના માટે તમે જે આ વિડીયો ફાઇલ શેર કરો છો એને वेबकास्टिंग तरीके ओळखवामां आवे छे अथवा तो लाइव स्ट्रीमिंग तरीके ओळखवामां आवे छे। एक ज सामग्री स्रोत ने घणा बधा श्रोताओ के दर्शकों एक साथ रियल टाइम में जोवा माटे सक्षम करे छे। एटले के वेबकास्टिंग में मैं तमने कीधु के फेसबुक लाइव तमे ज्यारे करो छो तो फेसबुक पर तमे तमारा घरे अथवा तो तमे तमारी ऑफिस पर बैठा छो, पण फेसबुक नी साथे जेटला पण मित्रों कनेक्टेड छे, તમારી આજુબાજુના તમારા જેટલા પણ મિત્રો હશે, જેટલા લોકોને તમે આ ફેસબુક લાઈવની લિંક શેર કરશો એ બધા જ લોકો એ દેશ વિદેશમાં બેઠા હોય અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હોય એ લોકો તમારી આ લાઈવ પ્રસ્તુતિ છે નિહાળી શકે છે। તો એક સાથે ઘણા બધા દર્શકો, ઘણા બધા પ્રેક્ષકો છે એક સાથે તમને નિહાળી શકે, એના માટે તમે આ લાઈવ સ્ટ્રીમિંગ જે કરો છો એને વેબકાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવશે। પાર્ટિસિપન્ટ્સ છે તેમના કમ્પ્યુટર, ટેબ્લેટ અથવા સ્માર્ટફોન દ્વારા આ વેબકાસ્ટને લાઈવ જોઈ શકે છે અને ઘણા બધા કિસ્સાઓમાં પાર્ટિસિપન્ટ્સ છે તમારી સાથે વાતચીત પણ કરી શકે છે। ઉદાહરણ તરીકે લાઈવ સેમિનાર કે લાઈવ ચર્ચાઓ જે થતી હોય એમાં વક્તાની સાથે શ્રોતાઓ છે એ લાઈવ ચેટ પણ કરી શકે છે, એકબીજાની સાથે વાતચીત કરી શકે છે, પ્રશ્નોત્તરી કરી શકે છે। વાયરલેસ નેટવર્ક પર ડેટાના પ્રસારણનો ઉપયોગ ઘણીવાર સમાચાર આપવા માટે, પ્રસારણ પ્રોગ્રામ માટે અથવા અન્ય કોઈ પણ પ્રકારની માહિતીના પ્રસારણ માટે ડિજિટલ ટેલિવિઝનની સાથે આ પ્રકારે વેબકાસ્ટિંગ કરવામાં આવતું હોય છે। વેબકાસ્ટિંગ એ ઇન્ટરનેટ પર વિડીયો પ્રસારણની પ્રક્રિયા છે। આ ટેકનિક રિયલ ટાઈમમાં કાર્ય કરે છે, એટલે કે વેબકાસ્ટર તેમના દર્શકો વચ્ચે સક્રિય રીતે વાતચીત કરવાની સુવિધા તમને પ્રદાન કરે છે। મતલબ તમે અત્યારે જ્યારે બોલી રહ્યા છો ત્યારે જ તમારા પ્રેક્ષકો તમને નિહાળી રહ્યા છે અને એ લોકો તમને કંઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો ઓન ધ સ્પોટ લાઈવ એ પ્રશ્ન પણ પૂછી શકે છે। એકંદરે વેબકાસ્ટિંગ એ ભૌગોલિક રૂપે દૂર દૂરના સ્થળો ઉપર રહેલા જે પ્રેક્ષકો છે ત્યાં સુધી પહોંચવા માટે તમને સક્ષમ કરે છે। તો હવે આપણે વાત કરીએ વોટ ઇઝ વેબકાસ્ટિંગ। મિત્રો, અત્યાર સુધીની ચર્ચા ઉપરથી તમને લોકોને એ સ્પષ્ટ થઈ ગયું હશે વેબકાસ્ટિંગ એ શું છે, પરંતુ એની ટેકનિકલ ડેફિનેશન જો આપણે જોઈએ તો વેબકાસ્ટિંગ એ ઇન્ટરનેટ પર વિડીયો પ્રસારણની પ્રક્રિયા છે। મતલબ કે તમારો લાઈવ વિડીયો તમે જ્યારે ઇન્ટરનેટ ઉપર પ્રસ્તુત કરો છો તો એ વેબકાસ્ટિંગ કર્યું છે એમ કહેવાય। આ તકનિક રિયલ ટાઈમમાં કાર્ય કરે છે, એટલે વેબકાસ્ટર અને તેના પ્રેક્ષકો આની વચ્ચે વાતચીત કરવાની સુવિધા પૂરી પાડે છે। વેબકાસ્ટ અને વેબિનાર આની વચ્ચે શું તફાવત છે, તો આપણે જોઈએ ડિફરન્સ બિટવીન વેબકાસ્ટ એન્ડ વેબિનાર। વેબિનાર એ વેબકાસ્ટનો જ એક પ્રકાર છે। વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વેબિનાર એ ઓનલાઈન સેમિનાર છે અથવા તો વેબ કોન્ફરન્સ છે
જે રિયલ ટાઈમમાં ઇન્ટરનેટ પર પ્રસ્તુત કરવામાં આવતી હોય છે. ઘણી વખત પ્રશ્નોત્તરી જેવા ઇન્ટરેક્ટિવ ઘટકોનો સમાવેશ પણ એમાં થાય છે, પરંતુ આ ઇન્ટરેક્શન કરવું એ ફરજિયાત નથી. શ્રોતા જો પોતે ઈચ્છે તો પ્રેક્ષકો પાસેથી પ્રશ્નો મેળવીને પ્રશ્નોના જવાબો આપી શકે છે, પરંતુ એ ફરજિયાત નથી. આ ફોર્મેટ એક વિષય પર આધારિત માહિતી પ્રદાન કરવા માટે અથવા તો શૈક્ષણિક ઉપયોગ માટે આ વેબિનારનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિડીયો ઇન્ટરનેટ પર સ્ટ્રીમ થયેલ હોવાથી તે વેબકાસ્ટનો જ એક પ્રકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો બધા જ વેબિનાર્સ છે એક વેબકાસ્ટ જ કહેવાય, પરંતુ બધા જ વેબકાસ્ટ છે એ વેબિનાર્સ કહી શકાય નહીં. વેબકાસ્ટ સામાન્ય રીતે વિડીયો સામગ્રીથી સંબંધિત હોય છે, જ્યારે પોડકાસ્ટ એ ઓડિયો સામગ્રી અથવા ઓડિયો પ્રસારણ સાથે સંબંધિત હોય છે. વેબકાસ્ટિંગ વિશે વધુ માહિતી મેળવતા પહેલાં વેબકાસ્ટિંગ માટેની જે અલગ અલગ ટેકનોલોજી છે જેમાં વાઈફાઈ અને બ્લૂટૂથ એ આપણને ઉપયોગી થાય છે, તો એના વિશેની માહિતી આપણે મેળવીએ. સૌથી પહેલાં વાઈફાઈ. વાઈફાઈનો અર્થ થાય છે વાયરલેસ ફિડેલિટી. વાઈફાઈ એનું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફિડેલિટી. તે વાયરલેસ ટેકનિકનો સંદર્ભ આપે છે જે કમ્પ્યુટર અને અન્ય ઉપકરણોને વાયરલેસ સિગ્નલ પર કનેક્ટ કરવા માટેની સુવિધા પ્રદાન કરે છે. મતલબ કે તમારે તમારા કમ્પ્યુટરની સાથે તમારો મોબાઈલ ફોન છે કનેક્ટ કરવો છે, પણ એના માટે કનેક્ટ કરવા માટે વાયર નથી તમારી પાસે, તો વાઈફાઈના માધ્યમથી તમે તમારા ફોનને કમ્પ્યુટર સાથે કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો. તે વાઈફાઈ એલાયન્સ દ્વારા વિકસિત 802.11 સ્ટાન્ડર્ડ નેટવર્કનું કોમ્પોનન્ટનું વર્ણન કરે છે. વાઈફાઈ એ સામાન્ય રીતે જેમાં કમ્પ્યુટર એ વાયરલેસ નેટવર્કથી કનેક્ટ કરી શકાય છે એ પ્રકારની સેવા તમને પૂરી પાડે છે. લગભગ તમામ આધુનિક કમ્પ્યુટર્સમાં બિલ્ટ ઇન વાઈફાઈ ચિપ્સ આવેલી જ હોય છે, જે વપરાશકર્તાઓને વાયરલેસ રાઉટર શોધવા અને વાયરલેસ રાઉટર્સની સાથે કનેક્ટ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. એટલે કે વાઈફાઈ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક કમ્પ્યુટર છે એ વાઈફાઈને સર્ચ કરી લેશે અને વાઈફાઈની સાથે કનેક્ટ કરવા માટેનો ઓપ્શન તમને પૂરો પાડશે. મોટાભાગના મોબાઈલ ડિવાઇસીસ, વિડીયો ગેમ સિસ્ટમ્સ અથવા અન્ય કોઈ પણ ઉપકરણો છે એ વાઈફાઈ ધરાવતા હોય છે. વાયરલેસ નેટવર્કથી તમે એને કનેક્ટ કરી શકો છો. જ્યારે ડિવાઇસ રાઉટર સાથે વાઈફાઈ કનેક્શન સ્થાપિત કરે છે ત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે નેટવર્ક પર રાઉટર અને અન્ય ઉપકરણો સાથે એ કનેક્ટ થઈ શકે છે. એટલે આ પ્રમાણે જ્યારે તમે તમારા મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ એમાં વાઈફાઈ કનેક્ટ કરવા માટે ક્લિક કરો છો તો ઓટોમેટિક એ રાઉટરમાંથી વાઈફાઈ સર્ચ કરી અને એની સાથે કનેક્ટ થઈ જાય છે. જો એમાં પાસવર્ડ ફીડ કરેલો હોય તો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે ઓટોમેટિક તમારું ડિવાઇસ છે એ રાઉટર સાથે કનેક્ટ કરી અને તમને ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડશે. ત્યારબાદ વાયરલેસ કનેક્ટિવિટી માટે અન્ય એક ઉપયોગી સાધન છે બ્લૂટૂથ. બ્લૂટૂથ એ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ છે જેનો ઉપયોગ ટૂંકા અંતર પર નિશ્ચિત અને મોબાઈલ ડિવાઇસીસ વચ્ચે ડેટાની આપ લે કરવા માટે થતો હોય છે. બ્લૂટૂથનું સંચાલન બ્લૂટૂથ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ, જેને ટૂંકમાં SIG દ્વારા ઓળખવામાં આવે છે, જેમાં ટેલિકમ્યુનિકેશન, કમ્પ્યુટિંગ નેટવર્ક, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં 35,000થી વધુ સભ્ય કંપનીઓ આવેલી છે આ SIGની અંદર. બ્લૂટૂથ વાયરલેસ ટેકનિક બ્લૂટૂથ સુસંગત ઉપકરણો વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરે છે. મતલબ કે જે ડિવાઇસની અંદર બ્લૂટૂથનો ઓપ્શન્સ અવેલેબલ હોય એ બે ડિવાઇસને કનેક્ટ કરવા માટે અથવા બેથી વધારે ડિવાઇસને કનેક્ટ કરવા માટે બ્લૂટૂથ છે એ તમને સુવિધા પૂરી પાડે છે. તેનો ઉપયોગ ડેસ્કટોપ અથવા લેપટોપ કમ્પ્યુટર્સ, ડિજિટલ કેમેરા, સ્કેનર્સ, સેલ્યુલર ફોન્સ, હેડફોન, પ્રિન્ટર આ બધા જ પ્રકારના ડિવાઇસને એકબીજાની સાથે ટૂંકા અંતર માટે જોડવા હોય તો એ જોડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સ્ક્રીન મિરરિંગ. સ્ક્રીન મિરરિંગ એટલે શું? તો સ્ક્રીન મિરરિંગ એટલે તમારી મોબાઈલ ફોનની સ્ક્રીન છે તમારે લેપટોપમાં જોવી છે અથવા તો લેપટોપની સ્ક્રીન છે મોબાઈલ ફોનમાં જોવી છે. લેપટોપની સ્ક્રીનને મોબાઈલ ફોનથી તમારે કંટ્રોલ કરવી છે તો એના માટે સ્ક્રીન મિરરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા મોબાઈલ ફોનની સ્ક્રીનને PC કે લેપટોપ સાથે કનેક્ટ કરી અને મોબાઈલ ફોનને PC કે લેપટોપ દ્વારા ઓપરેટ કરવાની પ્રક્રિયા એને સ્ક્રીન મિરરિંગ તરીકે ઓળખવામાં આવે છે.
રિયલ ટાઈમમાં તમારી એન્ડ્રોઇડ સ્ક્રીન અને ઓડિયોનું મિરરિંગ કરવા માટે અને પ્રસારણ કરવા માટે સ્ક્રીન સ્ટ્રીમ મિરરિંગ એ સૌથી શક્તિશાળી એપ્લિકેશન છે. આ સ્ક્રીન મિરરિંગ માટે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ આવતી હોય છે, જેમાં સ્ક્રીન સ્ટ્રીમ મિરરિંગ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી તમારા મોબાઈલ ફોનને તમારા પીસીમાં અથવા તો લેપટોપમાં જોઈ શકાય છે. તમે મીડિયા પ્લેયર, વેબ બ્રાઉઝર અથવા ક્રોમકાસ્ટ દ્વારા સમાન નેટવર્ક પર કોઈ પણ ઉપકરણ અથવા પીસી પર ડ્યુઅલ સ્ક્રીનની જેમ તમારી સ્ક્રીન લાઈવ શેર કરી શકો છો. સ્ક્રીન મિરરિંગ માટેની એક એપ છે મોબીઝેન એપ. આ મોબીઝેનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના વિશેની વિગતો મેળવીએ. મોબીઝેન મિરરિંગ એકાઉન્ટ બનાવવું પડશે. સૌથી પહેલાં તો મોબીઝેન મિરરિંગ એકાઉન્ટ બનાવવા માટે મોબીઝેન મિરરિંગ ફક્ત એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. મોબીઝેન મિરરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોન ઉપર. ઇમેઇલ, ગૂગલ પ્લસ અથવા ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરીને આ એપ્લિકેશનને તમે તમારા મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી એમાં સાઇનઅપ કરી શકો છો. તો આ પ્રકારનું ઓનલાઈન તમને ડેશબોર્ડ જોવા મળશે. આ ડેશબોર્ડ ઉપર તમારું ઇમેઇલ એડ્રેસ, તમારો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન અથવા સાઇનઅપ કરી અને તમે મોબીઝેન એપ છે એ લોન્ચ કરી શકો છો. પીસી એપ્લિકેશન સાથે મોબીઝેન મિરરિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો મોબીઝેન મિરરિંગ પીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એને તમારા પીસીમાં અથવા તો લેપટોપમાં ઇન્સ્ટોલ કરો. લોગિન કરવા માટે યુએસબી અથવા વાયરલેસ પસંદ કરી અને પીસી એપ્લિકેશન શરૂ કરો. જો તમે વાયરલેસ કનેક્શનનો ઉપયોગ કરીને લોગિન કર્યું હશે તો તમારા ડિવાઇસ પર ટુ સ્ટેપ્સ વેરિફિકેશન મોકલવામાં આવશે. આ વેરિફિકેશન તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ ડિવાઇસ પર ટુ સ્ટેપ વેરિફિકેશન બટન ક્લિક કરો. એ બટન ક્લિક કરી અને ટુ સ્ટેપ વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું છે. છ આંકડાનો કોડ એન્ટર કરવાનો છે, જે પીસી પર ડિવાઇસના કીપેડનો ઉપયોગ કરી અને તમે એન્ટર કરી શકો છો. આ પ્રમાણે તમે છ આંકડાનો કોડ એન્ટર કરશો, પછી સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાથી તમારી મોબાઈલ ફોનની સ્ક્રીન છે એ તમારા લેપટોપ અથવા પીસીમાં કનેક્ટ થઈ જશે. ત્યારબાદ mobizen.com નો ઉપયોગ કરીને તમારે મિરરિંગ કરવું હોય તો એના માટેના સ્ટેપ્સ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો mobizen.com ઓપન કરી એમાં તમારે લોગિન કરવાનું છે. યુએસબી અથવા વાયરલેસ ઓપ્શન્સ તમને જે આપેલા છે એમાંથી ઓપ્શન પસંદ કરી અને કનેક્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો તમે વાયરલેસ કનેક્શનનો ઉપયોગ કરીને લોગિન કર્યું હશે તો ફરીથી પાછું આગળ જોયા પ્રમાણે તમારા મોબાઈલ ફોન ઉપર ટુ સ્ટેપ વેરિફિકેશન આવશે. આ વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું છે. ટુ સ્ટેપ વેરિફિકેશન ઉપર તમારા મોબાઈલ ફોનમાં ક્લિક કરશો એટલે તમને છ આંકડાનો કોડ આપવામાં આવશે. આ છ આંકડાનો કોડ તમે પીસી ઉપર એન્ટર કરશો. ત્યારબાદ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે તમારું મોબાઈલ ફોન છે એ તમારા પીસી અથવા લેપટોપમાં ઓપન થઈ જશે. આ મોબીઝેન એપ દ્વારા મિરરિંગ કરીને શું ફાયદો થાય, એનો શું ઉપયોગ છે? તો મોબીઝેન એપ છે એક રિમોટ કંટ્રોલ તરીકે કામ કરે છે. માઉસ અથવા કીબોર્ડનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન ડિવાઇસને જોવા માટે અથવા તો મોબાઈલ ફોનને નિયંત્રિત કરવા માટે મોબીઝેન મિરરિંગનો ઉપયોગ કરી પીસી સાથે આપણે મોબાઈલને કનેક્ટ કરી શકીએ છીએ. મોબાઈલમાંથી કોઈ ફાઇલ છે પીસીમાં ટ્રાન્સફર કરી શકીએ અથવા તો પીસીમાંથી કોઈ ફાઇલ છે મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ ઉપરાંત એપ્લિકેશન લોન્ચ કરવા માટે મોબીઝેન મિરરિંગનો ઉપયોગ કરીને મોબાઈલ ઉપકરણથી કનેક્ટ કરી શકાય છે. ફોનને જોવા માટે અથવા તો ફોનને નિયંત્રિત કરવા માટે તમે મોબીઝેન એપ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ રેકોર્ડ અને કેપ્ચર કરવા માટે ડિવાઇસ સાથે કનેક્ટ થયા પછી મોબાઈલ ડિવાઇસની સ્ક્રીન છે એને તમે રેકોર્ડ કરી શકો છો અથવા તો એને તમે કેપ્ચર કરી શકો છો. મોબાઈલની સ્ક્રીન છે એનું જીવંત પ્રસારણ તમે રેકોર્ડ કરી શકો છો, પરંતુ આ સુવિધા ફક્ત પ્રોફેશનલ સર્વિસમાં જ ઉપલબ્ધ છે. દરેક પ્રકારના વર્ઝનમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારબાદ અલગ અલગ પ્રકારની એપ્સ વેબકાસ્ટિંગ માટે ઉપલબ્ધ છે. તો સૌથી પહેલાં ફેસબુક લાઈવ, એના માધ્યમથી આપણે વેબકાસ્ટિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ પેરિસ્કોપ નામની એપ છે, એના ઉપરથી પણ આપણે વેબકાસ્ટિંગ કરી શકાય. યુ સ્ટ્રીમ નામની એપ છે, એ પણ વેબકાસ્ટિંગ માટે મદદરૂપ થઈ શકે છે. લાઈવ સ્ટ્રીમ છે,
ઇન્ટરકોલ નામની વેબસાઇટ છે, એનો ઉપયોગ કરીને પણ આપણે વેબકાસ્ટિંગ કરી શકીએ. સિક્સ કનેક્ટ્સ નામની વેબસાઇટ અથવા એના નામની એપ છે, એનો ઉપયોગ કરીને આપણે વેબકાસ્ટિંગ કરી શકીએ છીએ. ફોન 24 આ વેબસાઇટ પણ વેબકાસ્ટિંગ માટે ઉપયોગી છે. તો આમ અલગ અલગ પ્રકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને તમે લાઈવ સ્ટ્રીમિંગ કરી શકો છો, જેને આપણે વેબકાસ્ટિંગ તરીકે ઓળખીએ છીએ. થેન્ક યુ.